નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓનલાઈન ના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ જોવા જઈએ તો તમે ઘણા સમયથી આપણી સાથે જોડાયેલા છો, ઓકે, અને ધીમે ધીમે હવે તમે જોઈ પણ રહ્યા છો ભાઈ, જીપીએસસી ઓનલાઈન છે એ ધીમે ધીમે એક એક પ્લેટફોર્મ છે એમાં પોતે આગળ વધી રહ્યું છે. શરૂઆતમાં તમે જોયું છે કે આપણે જનરલ કોર્સથી આગળ વધ્યા હતા, પછી ધીમે ધીમે હવે મેઇન્સ કોર્સ તરફ પણ આપણે આગળ વધી રહ્યા છે. તો ઘણા મિત્રોને આ મેઇન્સ કોર્સને લઈને, જીપીએસસી મેઇન્સનો કોર્સ છે એને લઈને ઘણા બધા પ્રશ્નો હશે. સાથે સાથે જે આપણા પેઇડ યુઝર છે, જેમણે ઓલરેડી છે જીપીએસસી ઓનલાઈન ઉપર પોતાનો વિશ્વાસ રાખીને કે પોતે પેઇડ કોર્સ લીધેલો છે, તો એમને ઘણી વખત એવી ચિંતાઓ રહેતી હોય કે શું આ જે ટાઈમ લિમિટ છે એમાં સિલેબસ પૂરો થઈ જશે, શું જે બધા સબ્જેક્ટ છે એ બધા છે એ એમને વ્યવસ્થિત રીતે છે એ ડિલિવર કરવામાં આવશે. બીજું ક્યાંક ને ક્યાંક એવી પણ મૂંઝવણ રહેતી હોય કે આ જે મુખ્ય પરીક્ષા છે એ ઘણા મિત્રોને પહેલી વખત પણ આવી હશે, કે જે અત્યાર સુધી છે પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે કોઈના કોઈ કારણોસર પાસ કરી શક્યા ન હોય અને પ્રથમ વખત મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા હોય, તો એમને શું ધ્યાન રાખવું જોઈએ, એમને શું બધી બાબતો છે એને અત્યારથી એને પ્રાયોરિટી ડિસાઇડ કરવી જોઈએ, કારણ કે સમય ઘણો ઓછો છે, કે 45 જેવા દિવસો છે એ ક્યાંક ને ક્યાંક રહેલા છે. તો આવા બધા સમયમાં શું આપણે કાર્ય કરવું જોઈએ, શું ડિસિઝન લેવું જોઈએ, તો એ બધા માટે આપણે ક્યાંક ને ક્યાંક એક ઝૂમ મિટિંગનું આયોજન કરી રહ્યા છીએ, કે ઝૂમ મિટિંગની તારીખ લખેલી છે આજે, એટલે કે 3 જૂન 2021, અને ટાઈમ પણ લખેલો છે 6 PM. ઓકે, તો તારીખ અને જે સમય છે એ તો અહીંયા લખેલો છે, પણ હવે એમાં જે એક્સ્ટ્રા વાત કરવાની છે કે ભાઈ ઝૂમ મિટિંગ છે એમાં આપણો જે એજન્ડા છે એ શું રહેશે, શા માટે તમારા ઝૂમ મિટિંગ છે એમાં આવું છે, અથવા શા માટે તમે આમાં જોડાશો, કે તમે માની લો કે જે પણ અડધી કલાક કે કલાક જે પણ આમાં ફાળવશો તો એ શા માટે તમારા માટે વર્થફુલ રહેવાની છે. તો પહેલું ધ્યાન રાખજો કે જે મિત્રો છે એમને જીપીએસસી મેઇન્સ કોર્સ છે એમનું સબસ્ક્રિપ્શન લીધેલું છે, કે તો એમના માટે, ઓકે, એમના માટે આ ઝૂમ મિટિંગનું આયોજન છે, આ પહેલાં ખાસ ધ્યાન રાખજો. કે બીજી બાબત, આ ઝૂમ મિટિંગ છે એની અંદર એમના જે પણ પ્રશ્નો છે એમની ચર્ચા અહીંયા કરવામાં આવશે. માની લો કે જેટલા મિત્રો છે એમને પોતે પેડ સબસ્ક્રિપ્શન લીધું છે, તો એમને મૂંઝવણ થતી હોય કે ભાઈ અત્યારે તો ખાલી એપ્લિકેશનમાંથી મારો વિડીયો જોવાના છે, પણ વિડીયોને લઈને કોઈ પ્રશ્ન ઊભા થાય અથવા કોઈ કોર્સને લઈને પ્રશ્ન ઊભા થાય તો શું કરવું, કે તો એમના પ્રશ્નોના જે જવાબ છે એ અહીંયા આપવામાં આવશે. ત્યાર પછી કે હવે કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવું, કે લેક્ચર તો અમે જોઈ રહ્યા છીએ પણ મેઇન્સ એક્ઝામિનેશન છે પહેલી વખત આપી રહ્યા છે, લખાણ માટેની પ્રેક્ટિસ નથી, અથવા વોટ્સએવર ઘણા બધા છે પ્રશ્નો છે મગજમાં રહેતા હોય છે, તો એનું જે સોલ્યુશન છે એની જે સ્ટ્રેટેજી છે એ અહીંયા આપવામાં આવશે. તો ઝૂમ મિટિંગમાં આપણે આ બધી વસ્તુની ચર્ચા કરવાના છે, તમે ખુલ્લા દિલથી છે તમે બધા પ્રશ્નો છે પૂછી શકશો. હવે ધ્યાન રાખજો કે તમને આની જે ઇન્ફોર્મેશન છે ઝૂમ મિટિંગની, ઓકે, 6 વાગ્યાનું છે, પણ એમનો જે આઈડી અને પાસવર્ડ છે, કે એ 5 વાગ્યા સુધીમાં મળી જશે, કે 5 વાગ્યા સુધીમાં તમને આઈડી પાસવર્ડ છે એ બધું મળી જશે. 6 વાગે છે આપણે ટાઈમસર છે બધા ઝૂમમાં છે એ લોગિન થઈ જશું, આપણી ઝૂમ મિટિંગ છે એ સ્ટાર્ટ થઈ જશે. શરૂઆતમાં છે આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન બધું રાખીશું, કે જે પણ બધી બાબતો અમારા તરફથી કહેવાની છે એ બધી તમને જણાવી દેશું, કે ત્યાર પછી માની લો કે તમને કોઈ પ્રશ્નો ઊભા થાય છે તો આપણે કોમેન્ટ રાખવાના છે, કોમેન્ટ છે એ ઓન જ રાખવાના છે, તો તમે બધી અલગ અલગ કોમેન્ટ કરી શકો છો, કે અને એના આધારે પછી આગળ જતાં અમે આ કોર્સમાં તમને કઈ રીતે હજી વધારે હેલ્પફુલ થઈ શકે, તો એ જે પણ બદલાવો છે એમાં લાવીશું. બીજી એક તમને માહિતી આપવા માગું છું કે અત્યાર સુધી, ઓકે, 60-70% કોર્સ છે આપણે ઓલરેડી છે મુકાઈ ચૂક્યો છે, કે 60-70% કોર્સ મુકાઈ ગયો છે, અને રોજે રોજ છે એ જેટલા પણ ટોપિક છે એના ઉપરનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે, અને એ તમને 15 તારીખ સુધીમાં, ધ્યાન રાખજો, 15 તારીખ સુધીમાં છે સંપૂર્ણ સિલેબસ મળી રહે, ઓકે, એના પૂરતા પ્રયત્નો ચાલુ છે અને મળી જ રહેશે. ઓકે, આના સિવાય ફરીથી કહું છું, આના સિવાય પણ જે કરંટ અફેર્સ છે, કે આ ધ્યાન રાખજો, કરંટ અફેર્સ છે એના લેક્ચર કન્ટિન્યુ ચાલુ રહેશે,
જે નવા નવા મુદ્દા છે એ તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે. એટલે એવું નથી કે ચાલો એ અમે ખાલી એક બે મહિનાનું તમને કરંટ અફેર્સ આપ્યું અને પછી ત્યાં પૂરું કરી દીધું. ના, કરંટ અફેર્સના મુદ્દાઓ છે અથવા જે માની લો ઇકોનોમી છે તો ઇકોનોમીમાં નવા મુદ્દાઓ આવતા રહેતા હોય, સાયન્સ ટેકમાં નવા મુદ્દાઓ છે આવતા રહેતા હોય છે. ઓકે, તો જેટલી પણ બાબતો ઇન્ડિયન પોલિટી છે, ઓકે, તો એમાં પણ છે નવા મુદ્દા આવતા રહેતા હોય. એક્ટ છે કોઈ આવે કે પોલિસી છે કોઈ ચેન્જ થાય, તો બધી બાબતો છે આપણે કોર્સમાં શું કરતા રહીશું, અપડેટ કરતા જ રહીશું. તો ધ્યાન રાખજો, ભલે આપણો જે કોર્સ છે એ રેકોર્ડેડ છે પણ અમે ઝૂમ મીટિંગ દ્વારા છે એ હર હંમેશ તમારી સાથે કનેક્ટ રહેશું. તમારી જેટલી પણ ઓકે ક્વેરી હશે એને અમારાથી જેટલું પણ થાય એટલું સોલ્વ કરવાનો અમે પ્રયત્નો કરશું. બીજું, આ ઝૂમ મીટિંગ હજી આપણી પહેલી જ ઝૂમ મીટિંગ છે. ઓકે, બની શકે કે ઘણા લોકોને લોગિન થવામાં કે કોઈ કારણોસર, ટેકનિકલ કારણોસર છે અથવા ટાઈમના કારણોસર છે કોઈ પ્રોબ્લેમ થાય, તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આપણે આના પછી પણ ઓકે જ્યારે બીજી તારીખ આપણે ડિસાઈડ કરશું ત્યારે એના પછી પણ સેકન્ડ ઝૂમ મીટિંગ ગોઠવશું અને આ મીટિંગ છે આપણે ચાલુ જ રાખશું. એવું નથી કે આ પહેલી ને છેલ્લી જ મીટિંગ છે. ઓકે, જ્યાં સુધી તમે મેઇન્સ એક્ઝામિનેશન આપી ના દો અથવા આવનારી એના પછીની પણ જે બધી મેઇન્સ એક્ઝામિનેશન આવવાની હોય. ઓકે, એવું નથી કે ભાઈ અત્યારે આ એસટીએ અને જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સ છે તો જ અમે ઝૂમ મીટિંગ રાખશું, એવું નહીં. આના પછી માની લો કે તમે ડીવાયએસઓ આપો છો, પછી એસટીઆઈને બધી એક્ઝામિનેશન આપો છો, આરએફઓ ને બધી આપો છો, અને એમાં પણ તમને એવું લાગે છે કે ભાઈ અમારે આટલા આટલા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અથવા સંસ્થા તરફથી અમારી આ બધી માંગ છે, તો એ બધી પણ માંગ પૂરી કરવામાં આવશે. અમારો મુખ્ય ટાર્ગેટ એ છે કે તમે સારી રીતે મુખ્ય પરીક્ષા છે એ લખી શકો, કે જે પણ અડચણો છે એ આવતી હોય એ અમારા દ્વારા સોલ્વ થઈ શકે, કે અને સારા માર્ક્સ છે તમને મેઇન્સ એક્ઝામિનેશનમાં આવે, તમારું સિલેક્શન થાય, એ મુખ્ય ઉદ્દેશ્ય સાથે છે અમે કામ કરી રહ્યા છીએ. અને તમારા સજેશન હર હંમેશ આવકાર્ય છે. એટલે એવું નથી કે ચાલો આજે ખાલી ચર્ચા થઈ અને પછી તમને કોઈ નવા મુદ્દાઓ મગજમાં આવે તો ગમે ત્યારે છે તમે અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરીને છે આ બધી બાબતો અમારી સાથે શેર કરી શકો છો. તો મિત્રો, ફરીથી એકવાર નોટ ડાઉન કરી લો, તારીખ 3 જૂન આજની તારીખ છે, એ સમય 6 વાગે, આઈડી અને પાસવર્ડ છે એ તમને 5 વાગ્યા સુધીમાં મળી જશે, જે ઝૂમ મીટિંગના આઈડી પાસવર્ડ છે એ. તો જેટલા પણ પેઇડ કોર્સ ઓકે લીધેલ છે તો એમની સાથે આપણે 6 વાગે મળવાના છે. તો ચાલો મિત્રો મળીએ 6 વાગે, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.